મહત્વની ખબર, 2.5 લાખ રૂપિયાનું સોનું. જી હા, સતત સોનાના ભાવ વધી રહ્યા છે. કોરોના મહામારીમાં લોકોને ઘર ચલાવવાના ફાંફા પડે છે, ત્યાં સોનું ખરીદે કોણ? સૌથી મોટો સવાલ. પરંતુ વિચારો કે જેનો વ્યવસાય જ સોનું વેચવાનો અને સોનાના ઘરેણા બનાવવાનો હોય, તેમની હાલત શું હશે? જી 24 કલાકની ટીમ પહોંચી અમદાવાદની સોની બજારમાં. જવેરીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે એક સમયે સોની બજારમાં લોકો દાગીના ખરીદવા આવતા હતા, પરંતુ હવે લોકો દાગીના વેચવા આવી રહ્યા છે. જી હા, ખૂબ જ ચોંકાવનારી આ ખબર છે. પરંતુ કોરોના મહાસંકટ અનેક લોકોને આર્થિક મુશ્કેલીમાં મૂકી દીધા છે અને તેની આ અસર છે. અમદાવાદના સોની બજારોની દુકાનો ગ્રાહકો વિના ખાલી ખમ જોવા મળી રહી છે. લોકો સોનાની ખરીદીને બદલે સોનાની વસ્તુઓ વેચવા આવી રહ્યા છે. 2.5 લાખ રૂપિયાનું સોનું પૈસા હોય એવા લોકો પણ નથી ખરીદી રહ્યા. આ સંજોગોમાં સોની વેપારીઓનો ધંધો ચોપટ થઈ ગયો છે અને તેમને ઘર ચલાવવું દિવસે ને દિવસે વધારે મુશ્કેલ બનતું રહ્યું છે. એક તરફ કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિ છે, લોકોની રોજગારી છીનવાઈ રહી છે, જ્યારે બીજી તરફ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. 50,000 આજે સોનાના ભાવ પહોંચ્યા છે, જ્યારે અમદાવાદના માણેકચોક બજારમાં અત્યારે આપણે છે, જ્યાં સૌથી મોટું સોની બજાર કહેવામાં આવે છે. પરંતુ અત્યારે હાલ જે જ્વેલર્સની દુકાનો છે તે ખાલી જોવા મળી રહી છે. ગ્રાહકો વગર અને વેપારીઓ પણ સાવ નવરા બેઠા છે, કારણ કે ગ્રાહકી જ નથી. ભાવ જે રીતના છે, આજનો ભાવ કેટલો છે અને કેવી ગ્રાહકી છે? આજે ભાવ 49,500 ભાવ છે અને ગરાગી છે નહીં. બીજું કોરોનાના હિસાબે ગરાગી નથી અને બીજું ભાવ વધ્યા છે એના હિસાબે ગરાગી. લોકો ખરીદવાનું ટાળી રહ્યા છે. હા, 100%. અત્યારે લોકો વેચવા જ આવે છે આ ઊંચા ભાવમાં. અને જે 3 મહિના જે બંધ રહ્યું લોકડાઉનમાં, એટલે લોકોની પરિસ્થિતિ જે આર્થિક એ છે એના હિસાબે લોકો વેચવા માટે જ આવે છે. તો કોઈ લેવાલી છે નહીં અત્યારના આ ભાવમાં. જોયું કે ખરીદી બિલકુલ નથી. જે લોકો છે ઊંચા ભાવ છે તેના કારણે વેચવા માટે આવી રહ્યા છે. દુકાનો જે છે સાવ ખાલી જોવા મળી રહી છે અત્યારે હાલ. શું નામ છે આપનું? કિરીટભાઈ સોની. કિરીટભાઈ, ખાસ કરીને ગરાકી કેવી છે? ગરાકી નથી અત્યારે, મંદી છે. એનું કારણ શું છે? આ કોરોનાના હિસાબે. અને ભાવ વધારો? ભાવ વધારે જ છે ને અત્યારે. 50,000. તો લોકો ખરીદવા આવે? ના, ખરીદવા નહીં આવતા. હું હજી ગરાકી જો એવી છે નહીં બે. મીડિયમ છે, બહુ એટલું છે નહીં. પણ જે સરકારે આપણા જે ટાઈમિંગ ને એ પ્રમાણે આપ્યો છે, તો એમાં આપણે આ રીતે આપણે ચાલીએ છીએ. એ પ્રમાણે જે રીતે અત્યારે ભાવ વધારો છે એની અસર ગરાકી ઉપર છે જ ને? ગરાકી ઉપર અસર મોસ્ટ ઓફલી. જે સેલ કોને કરવું હોય તો કદાચ આવે કસ્ટમર, બાકી મોસ્ટ ઓફલી હવે લેવા વાળા તો કોઈ ના આવે. ખરીદી કરવા કોઈ નથી આવતું, વેચવા જ આવે. વેચવા જ આવે છે બધા. જે માણેકચોક બજાર ગ્રાહકોથી ધમધમતું હોય છે આ ટાઈમે, કારણ કે પછી તરત મેરેજની સિઝન આવતી હોય છે, અગાઉ ગઈ હોય, તો આ વખતે કેવી રહી સિઝન? મેન કેવું છે, મેન અમારા સિઝન 4થો અને 5મો મહિનાનો બહુ અમારે મેન હોય છે. પણ એમાં એકચ્યુઅલી કેવું, હવે એ બંધ થયા પછી ગરાગી પર બહુ અસર પડી છે અમારી. એના પછી જેને થોડું ઘણું પેલું શું કહેવાય, સિઝન એમની નીકળે છે, થોડી ઘણી સિઝન ચાલે, બાકી એટલી બધી કોઈ ચાલતી નથી અત્યારે. પહેલા જે અમને જોઈતી હતી ગરાગી એવી છે નહીં અત્યારે. આમ કેવી ગરાગી છે અત્યારે? બેન નથી ગરાગી બેન. એનું કારણ શું છે? આ લોકડાઉનના હિસાબે બેન, મંદી મંદી બહુ છે બેન. ભાવના ભાવના ભાવ પ્રમાણે બેન, આજનો ભાવ 50,000 પહોંચ્યો છે સોનાનો, તો ઇતિહાસમાં કદાચ આ સપાટીએ ભાવ પહોંચ્યો છે ખરો? ના, સપાટી પહોંચે એવું નથી બેન. પણ તો બી મંદીના કારણે પ્લસ લોકડાઉન છે ને બધે પ્રમાણે થાલે બેન. દર વર્ષે માણેકચોકનું આ બજાર સૌથી મોટું બજાર કહેવાય છે, ગ્રાહકોથી છલકાતું હોય છે, તો આ વર્ષે કેવો માહોલ? હમણાં ગ્રાહકી છે નહીં બેન મારી. ગયે વર્ષ સારું હતું, પણ આ વખતે બહુ સ્લો છે. બહુ લોકો ખરીદી કરવા આવે છે ખરા જરૂરિયાત વાળા? ના ના બેન, ને કોઈ આવતું નથી. વેચાણ કરવા આવે? વેચાણ કરવા આવે બેન, પણ હવે વેચાણમાં બી બેન ભાવ વધેલા છે તો એ આપતા નથી બેન, એવું છે બધું. ચોક્કસથી તો માણેકચોકનો આ બજાર છે જે દર વર્ષે આ ટાઈમે જે ગ્રાહકોથી છલકાતું હોય છે, એ જ સોની બજાર સૌથી મોટું સોની બજાર છે જે અત્યારે બિલકુલ ખાલી જોવા મળી રહી છે. માત્ર વેપારીઓ છે, દુકાન ખોલીને બેઠા છે. અને એ લોકોની વાત એક જ છે કે જે મહિનાઓમાં કમાવાનું હોય તે સમયે લોકડાઉન રહ્યું અને અત્યારે હાલ સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે, એટલે લોકો ખરીદી કરવા નથી આવતા, પરંતુ વેચાણ કરવા, પોતાની પાસે હોય તે વસ્તુ વેચવા આવી રહ્યા છે. એટલે સાવ મંદી સોની બજારમાં હાલ જોવા મળી રહી છે.
કેમેરામેન રવિ સાથે આશકા જાની, ઝીમડી અમદાવાદ.